أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله والصلاة على أهلها، أما بعد، فالسلام عليكم ورحمة الله وبركاته. بارا سامبر دارا و سلام دعا بعد فری بار تماری سمکش مای رمضان المبارک نا اپنے درسوں نے پیش کری رہیا چھئے جنو آ وقتے اپنے سرنامو وصیت و نصیحت راکھیلو چھے جنی اندر رسول کریم محمد صلی اللہ علیہ وآلہ وسلم نے کرلی نصیحت و وصیت و مولا کائنات علی بن ابی طالب علیہ السلام نے اے تماری سمکش پیش کروانے اپنے کوشش کری رہیا چھئے આજે ઇન્શાઅલ્લાહ તારા સાથે મળીને આપણો આ 15મો દરસ યા 15મો સબક પેશ કરશો, જેની અંદર આ 15મી વસિયત એક એવી વસિયત કે જે અલ્હમ્દુલિલ્લાહ તઆલા આપણે એના ઉપર ઘણો અમલ કરી તો રહીએ છીએ, પણ તે છતાં યાદીના તોર ઉપર આના ઉપર ઓર અને ઓર આપણે અમલ કરીએ અને જિંદગીનો એક ભાગ બનાવી લઈએ. તો આજની વસિયત રસૂલ કરીમે પેશ કરી અને કહ્યું, યા અલી અય અલી من نسى الصلاة علي فقد اخطا طريق الجنة. اي علي جيني مارا اوپر صلوات مقلوانو بولائي گئو، جينا تيني مارا اوپر صلوات مقلوانو بولائي گئو یا بولی جائے، فقد اخطا طريق الجنة. تو یہ ایم لیکی لیے کہ اینے جنت نو رستو جے چھے اینی اندر بھول کری نائی کی چھے، یعنی کہ جنت نا رستا تینے ભટકી ગયો છે. એટલે ટૂંકમાં એટલું કે રસૂલ બયાન કરે છે કે જન્નતના જે રસ્તાઓ છે એમાંનો એક રસ્તો જે છે એ મારા ઉપર સલવાત મોકલવી છે. અને આપણે કેટલા ખુશનસીબ છીએ કે આ સલવાત જે છે એક ખુદા અને એમના ફરિશ્તાઓનું કામ છે. પરવરદિગારે આલમ બધાને ખબર છે, સૂરે અહઝાબની 56મી આયત છે કે જેમાં ખુદા કહે છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્નલ્લાહ મલાઇકતુહુ યસલ્લુના અલા નબી યા અયુલ્લાઝીના આમનુ સલ્લુ અલયહી વસલ્લમુ તસ્લીમા. ખરેખર અલ્લાહ એને એના ફરિશ્તાઓ જે છે એ નબી ઉપર સલવાત મોકલાવે છે, અહીં મોમિનો તમે પણ આ જ કામને કરો. યાને માલુમ પડે છે કે ખુદાવંતે કરીમ જે પોતે કામ કરી રહ્યો છે એ કામનો મોકો આપણને પણ આપે છે. અને અલ્હમ્દુલિલ્લાહ તઆલા આ કામની મહત્વતા કેટલી છે એની આજે મને તમારી સમક્ષ અમુક હદીસોને બયાન કરવી છે. એમાંની એક આપણે એ બયાન કરશો કે આપણી બેઠકોની અંદર અલ્હમ્દુલિલ્લાહ તઆલા આનો વપરાશ થાય છે, પણ તે છતાં ક્યારે ક્યારે આપણે આ સલવાતોની અંદર કંજુસાઈ કરતા હોય. તો પહેલો યાનો સબક આ હદીસને આપણે સાંભળીએ. સાદિક અલી મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામ રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ થીને આ રિવાયતને આપણા સુધી નકલ કરે છે, કહ્યું, મા મિન કૌમિન ઇજ્તમઉ ફી મજલિસિન ફલમ યઝકુરુ اسم الله عز وجل ولم يصلوا على نبيهم الا كان ذلك المجلس حسره ووبالا عليهم. કોઈ પણ એવી કોમ નથી કે જે એક બેઠક મજલિસ ની અંદર જમા થાય, ઠીક છે, અને બેઠક ની અંદર એ અલ્લાહ નું નામ ન લે અને એ લોકોના નબી ઉપર સલવાત ન મોકલાવે, તો એ મજલિસ જે છે એ એક એવી મજલિસ રહી જશે કે જે પસ્તાવા વાળી હશે, હસરત વાળી હશે અને વબાલ હશે, યાને કે ભાર હશે કે એનો હિસાબ કિતાબ દેવો જોશે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણી બેઠકોની અંદર આ સલવાતનો આપણે ઉપયોગ તો કરીએ છીએ. એક ઓર રિવાયતને સાંભળીએ કે જ્યારે જુમાનો દિવસ આવે છે તો પાંચમા ઇમામને સવાલ કરવામાં આવ્યો કે જુમાના દળે સારામાં સારો અમલ કયો છે, તો પાંચમા ઇમામે જવાબ આપ્યો અને કહ્યું, لا اعلم عملا افضل من الصلاه على محمد وال محمد. جمعنا દિવસે આ અમલ કરતા મને બીજો કોઈ અમલ ના બારામાં જાણકારી નથી કે મુહમ્મદ અને આલી મુહમ્મદ ઉપર સલવાત મોકલવામાં આવે. હવે જો અઝાન મુહતરમ આ સલવાત જે છે એ મને અહીંની જિંદગી અને આખરતની અંદર કઈ રીતે કામ આવી શકે એમ છે. મારા તમારા આપણા આઠમે ઇમામ ઇમામ રઝા અલી સલામની આ રિવાયતને આપણે સાંભળીએ કે સલવાતની મહત્વતા શું છે. આપે ઇરશાદ ફરમાવ્યું, મન લમ યકદર અલા મા યુકફર બિહી ધુનુબુ, જે માણસ પોતાના ગુનાહોનો કફારોને અદા નથી કરી શકતો એના પાસે કફારાઓ અદા કરવાની તાકાત નથી હોતી, ફલ યુકસર મિન સલાતે અલા મુહમ્મદ વ આલે ફઇન્નહા તહદિમુ ધુનુબ હદમા. તો પછી એની જવાબદારી છે કે જા જા પ્રમાણમાં મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર સલવાતના નારાઓને બુલંદ કરે, કારણ કે સલવાત જે છે એ ગુનાહોને શું કરે છે, તહદિબુ ધુનુબ
કુટુંબમાં હદમાં એ ગુનાહોને એ પ્રમાણે તોડી નાખે છે કે જે પ્રમાણે તોડવાનો હક હોય છે. તો સર મિત્રો, આ સલવાતની આટલી ફઝીલતો છે. હજુ ઘણી રિવાયતો છે, હજુ અમુક બયાન કરીએ. સાદિક અલી મુહમ્મદ ઇમામે જાફર સાદિક અલી સલામના એક સહાબી છે જેમનું નામ છે ઇસહાક. એમને છઠ્ઠા ઇમામ કહે છે યા ઇસહાક, રિવાયત એના તરફથી છે યા ઇસહાક, એ ઇસહાક મન સલ્લા અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ અશરા, જેણે પોતાની જિંદગીની અંદર મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર 10 સલવાત મોકલાવી, સલ્લલ્લાહુ અલયહી વ મલાઇકતિહી 100 મરા, તો ખુદા એના ઉપર અને એના ફરિશ્તાઓ આ સલવાત મોકલવા વાળા ઉપર 100 સલવાત મોકલશે. વમન સલ્લા અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ 100 મરા, જેણે મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર 100 સલવાત મોકલી, સલ્લલ્લાહુ અલયહી વ મલાઇકા, તો પરવરદિગારે આલમ અને એના ફરિશ્તાઓ એના ઉપર સલવાત મોકલશે. અમા તસ્મા કૌલુલ્લાહ અઝ્ઝા વજલ એ ઇસહાક, તમે શું ખુદાવંદ કરીમના આ કૌલને નથી સાંભળ્યો? અને આ કૌલ કુરાન મજીદ સૂરે અહઝાબનો 43મી આયત છે કે જેની અંદર ખુદા કહે છે બિસ્મિલ્લાહિ રહમાનિ રહીમ વલ્લદી યુસલ્લી અલયકુમ વ મલાઇકતુ લિયુખરિજકુમ મિનદ ઝુલુમાતિ ઇલા નૂર વ કાન બિલ મુમિનીના રહીમા. ખુદા એ છે કે જે મુમિનો ઉપર અને એના ફરિશ્તાઓ મુમિનો ઉપર સલવાત મોકલાવે છે. તો અઝાને મુહતરમ, આ સલવાતનો દરજ્જો છે. સલવાતની આપણા પાસે એટલી રિવાયતો છે કે જેની કોઈ હદ નથી. નબીમાં ઇબ્રાહિમ જે છે ને, એ ખુદાના ખલીલ હતા, દોસ્ત હતા. ખુદા એનું એલાન કરે છે કુરાન મજીદમાં સૂરે નિસાની 125મી આયત, ખુદા વંદે કરીમ કહે છે કે બિસ્મિલ્લાહ રહમાન રહીમ વત્તખદલ્લાહુ ઇબ્રાહિમ ખલીલા, ખુદા વંદે કરીમે જનાબે ઇબ્રાહિમને એક નજદીકનો અંગતનો મિત્ર બનાવી લીધો. ખલીલુર રહમાન છે જનાબ ઇબ્રાહિમ. પણ કેમ થયા? આપણે 11મે બાબ ઇમામ હસન અસ્કરી બયાન કરે છે, ઇન્નમ તખદલ્લાહુ અઝ્ઝા વજલ ઇબ્રાહિમ ખલીલા લિકિસરત સલાતી અલા મુહમ્મદ વ આલે નબીએ. ખુદા દે કરીમે જનાબ ઇબ્રાહિમને પોતાનો દોસ્ત ઘર બનાવ્યો છે. તો એનું કારણ એ પણ છે કે જનાબ ઇબ્રાહિમ મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર જાજા પ્રમાણમાં સલવાત મોકલતા હતા. આ બધી રિવાયતોને બયાન કરતા એક આખરી રિવાયત, આપણે દુઆઓની અંદર પણ અલહમદુલ્લાહ સલવાત પડવાનો હુકમ છે, એની પણ એક રિવાયત બયાન કરી દઉં. રસૂલ કરીમ બયાન કરે છે, કુલ્લુ દુઆઉન મહજૂબુન હત્તા યુસલ્લા અલા નબી, હરેક દુઆ જે છે એ પર્દામાં ઢંકાઈને રહેશે જ્યાં સુધી કે નબી ઉપર સલવાત મોકલવામાં ન આવે. યાને કે જ્યાં સુધી સલવાત મોકલવામાં નહીં આવે ત્યાં સુધી દુઆઓ જે છે એ ઢાંકેલી રેખાશે. આ હદીસને બયાન કરતા એક અમલ કદાચ અગર ખુદા દીકરી આપણને તૌફીક આપી દે તો આ અમલ આપણે જિંદગીની અંદર એને આપણે ભાગ બનાવીએ. ચટાઈમાંની હદીસ છે પોતાના સહાબીઓને આપણને કહ્યું, અલા ઉઅલ્લિમુક શયઅન યકયમુહુ બિહી વજહકા મિન હર જહન્નમ. અહીં મારા સહાબીઓ, અહીં મારા સહાબી, શું તને કોઈ એવી વસ્તુ શીખવાડું કે જેને કરવાથીને તારો ચહેરો જે છે ને એ જહન્નમની આગથીને બચી જશે. તારો ચહેરો જે છે એ જહન્નમની આગ, જહન્નમની આગની ગરમી જે છે એનાથીને બચી જાય. તો સાહેબે કહ્યું, ભલા ઇબ્ન રસૂલા બયાન કરો. કાલ છઠ્ઠા ઇમામે કહ્યું, કાલ કુલ, કાલ કુલ બાદ અલ ફજર. અહીં બંદા, અગર તું ચાહે છે કે આ ફાયદો તને થાય તો ફજર બાદ આ પ્રમાણે કહે. શું કે? اللهم صل على محمد وآل محمد 100 مرة, يعني કે સલવાત 100 વખત પર, યકી અલ્લાહ બિહી વજહકા મિન હર જહન્નમ. તો ખુદાવંદ કરીમ તારે તારા ચહેરાને શું કરશે? જહન્નમની ગરમીથી બચાવી દેશે. અઝીઝો, આ એક અમલ છે જેનાથી થાય, જેના પાસે તૌફીક ખુદા તરફથી મળી જાય એ અમલને કરી શકે છે. પણ હદીસની ઉપર થોડો આપણે મનન કરીએ કે છે ટાઈમ શું કહ્યું? હર રે જહન્નમ. સલવાત એક એવો અમલ છે કે બંદા ઉપર જહન્નમને જ હરામ નથી કરતો, બલકે જહન્નમની જે ગરમાટો છે ને એનાથીને પણ બંદો બચી શકે એમ છે. એટલે છે ટાઈમ અમે કહ્યું કે જહન્નમના ગરમાટા લીધે પણ તને અગર બચવું છે, તારા ચહેરાને બચાવવો છે, તો હર ફજર બાદ
સો વખત સલવાત પર. ખુદાને કરીમ આપણને તૌફીક આપે કે આપણી જિંદગીની અંદર હાલતે ને ચાલતે ડગલે ને પગલે આપણે સલવાતોને ન ભૂલીએ. કારણ કે આ વસિયતની અંદર રસૂલે કરીમે કહ્યું કે જે બંદો સલવાતને ભૂલી જાય છે એ હકીકતમાં જન્નતના રસ્તાથી ને ભટકી જાય છે. વાખરુ દાવાના અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ.